12th ગુજરાતી મીડિયમ અત્યાર સુધી આપણે કેપેસિટર અને તેની ઊર્જા વિશે ચર્ચા કરી. હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે તે ઊર્જા ઘનતા વિશે છે. તો ઊર્જા ઘનતા કહેવાય કોને? તો ઊર્જા ઘનતા બરાબર લખાય ઊર્જા ભાગ્યા કદ. તો આ જે પ્રકારની ભૌતિક રાશિ મળે છે ઊર્જા ભાગ્યા કદ, તો એને કહેવાશે તમારે ઊર્જા ઘનતા. તો હવે કેપેસિટરની ઊર્જાનું સૂત્ર આપણે બધા જોઈ ગયા છે કે યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c લખાય. હવે આને મોડિફાઈ રીતે કરવું પડશે કે તમને ત્યાં ક્યાંય પણ કદ મળી જાય. તો ઊર્જા તો અહીંયા છે જ, અહીંયા આ બાજુ ક્યાંય ને ક્યાંય હું ફેરફાર કરીને કદ લઈ અને અહીંયા નીચે ભાગાકારમાં લાવી દઈએ તો તમને ઊર્જા ઘનતા ત્યાં આગળ મળી જશે. તો ચલો તો આને મોડિફાઈ કરતા જઈએ. તો ક્યુ બરાબર તમને બધાને ખબર છે કે ક્યુ બરાબર લખાશે સિગ્મા ઇન્ટુ એ. યાદ કરો સિગ્મા બરાબર શું લખતા હતા? વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો ક્યુ બરાબર લખાય સિગ્મા એ. સિગ્મા બરાબર શું લખાય? તો વિદ્યુત ક્ષેત્ર ઈ જે આવી હતી બે પેરેલલ પ્લેટ કેપેસિટરની વચ્ચે, તો ઈ બરાબર આવ્યું તો સિગ્મા બાય એપ્સાઇલોન નોટ. તો સિગ્મા બરાબર લખાશે ઈ ઇન્ટુ એપ્સાઇલોન નોટ. તો લખાશે ઈ ઇન્ટુ એપ્સાઇલોન નોટ ઇન્ટુ એ. તો ક્યુ બરાબર તમારી પાસે ફોર્મ્યુલા આવી ગયો ઈ એપ્સાઇલોન નોટ એ. આ વેલ્યુને આપણે અહીંયા ક્યુ સ્ક્વેરમાં પુટ કરી દઈએ તો લખાશે ઈ એપ્સાઇલોન નોટ એ નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2c ને આપણે લખતા હતા એપ્સાઇલોન નોટ એ બાય ડી. તો એક સ્ટેપ વધારી દઈએ, મોડિફાઈ કરતા જઈએ, ઈ સ્ક્વેર એપ્સાઇલોન નોટ નો સ્ક્વેર એ નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 એપ્સાઇલોન નોટ એ, ઉપર આવી જશે ડી. એપ્સાઇલોન એપ્સાઇલોન કેન્સલ, અહીંયાથી એ કેન્સલ, તો તમારી પાસે આવશે 1/2 એપ્સાઇલોન નોટ ઈ સ્ક્વેર એ ડી. અહીંયા આગળ છે ઊર્જા. હવે એડી તમને ખબર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તમે જ્યારે પણ કરો તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે થઈ જાય કદ. તો આ કદ તમારું અહીંયા યુ ભાગ્યા કદ કરી દો તો એડી લખાય. તો આ જે નવી ફિઝિકલ ક્વોન્ટિટી અથવા તો ભૌતિક રાશિ આવી તેને કહેવાશે ઉર્જા ઘનતા. તો આ વિદ્યુતીય ઉર્જા ઘનતાનું સૂત્ર આવ્યું તમારી પાસે 1/2 એપ્સાઇલોન નોટ ઈ સ્ક્વેર. આનો એમએલટી ફોર્મ્યુલા તમારે જાતે બનાવવાનો છે. એમએલટી ફોર્મ્યુલા મતલબ કે અહીંયા આગળ ઉર્જાનો એમએલટી લખો અને ભાગ્યા કદનો એમએલટી લખો તો તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે. હવે નેક્સ્ટ એનો જે ટોપિક છે તે ટોપિક એવો છે કે જ્યારે બે કેપેસિટરને જો એક સાથે જોડી દેવામાં આવે, પહેલા બે કેપેસિટરને જો ચાર્જ કરી અને બંનેને એક સાથે જોડી દેવામાં આવે તો તેમાં વિદ્યુત ભારનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય, અથવા તો બંને વચ્ચેનો વોલ્ટેજ જે કોમન પોટેન્શિયલ આવે છે તેનું મૂલ્ય કેટલું. તો જોઈએ કેપેસિટરમાં, ચલો ચાર્જ કેપેસિટરમાં લખી દઈએ કેમ કે અલગથી પહેલાથી ચાર્જ કરીને લાવવાના છે. તો ચાર્જ કેપેસિટર માં વિદ્યુત ભારનું વિતરણ, તો ચાર્જ કેપેસિટરની અંદર આપણે વિદ્યુત ભારનું વિતરણ કઈ રીતે થાય છે તે જોઈએ. તો સૌથી પહેલા આપણે એક કેપેસિટર લઈએ જેના પર Q1 વિદ્યુત ભાર છે, જેનું કેપેસિટન્સ C1 છે અને જેને આપણે V1 પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાનથી પહેલાં ચાર્જ કરેલું છે. તો આના પરનો Q1 વિદ્યુત ભાર લખાશે C1V1. તે જ પ્રકારે એક બીજું કેપેસિટર લઈએ C2, જેને V2થી ચાર્જ કરેલું છે તો એના પર વિદ્યુત ભાર રહેલો છે Q2. તો Q2 બરાબર લખાશે C2V2. Q બરાબર CV ફોર્મ્યુલા પ્રમાણે લખેલું છે. હવે જો બંનેને જોડી દેવામાં આવે, તો જોડી દેવામાં આવે તો તમને ખબર છે કે જે બાજુ વધારે વિદ્યુત ભાર હશે તે બાજુથી ઓછા વિદ્યુત ભાર તરફ વિદ્યુત ભારો ગતિ કરશે અને આ વિદ્યુત ભારનું વિતરણ ક્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી બંને પર વિદ્યુત સ્થિતિમાન સરખું ના થાય ત્યાં સુધી. તો બંને પરનું જે વિદ્યુત સ્થિતિમાન સરખું થાય વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો વી ફાઇનલ લખાય કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત ભાર કેટલો છે અહીંયા આગળ? Q1 પ્લસ Q2 ભાગ્યા C1 પ્લસ C2, આ રીતે લખી શકાશે V ફાઇનલ. ચલો Q1 પ્લસ Q2 એટલે કેટલા થશે? C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2. તો આ V ફાઇનલ તમને મળી જશે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે, દાખલાની અંદર બહુ ઉપયોગી થાય છે. હવે જો બંને પર હવે નવો વિદ્યુત ભાર કયો આવી જશે, તો પહેલા ઉપર આવશે અને Q1 ડેશ નામ આપીએ તો Q બરાબર CV ફોર્મ્યુલા પ્રમાણે ત્યાં આગળ C1 તો એમનો એમ જ છે પણ તમારી પાસે અહીંયા આવી જશે V ફાઇનલ. તે જ રીતે Q2 ડેશ લખો હશે તો C2 ઇન્ટુ V ફાઇનલ. જો બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો Q1 ડેશ ભાગ્યા Q2 ડેશ બરાબર C1V ફાઇનલ C2V ફાઇનલ. V ફાઇનલ કેન્સલ, તો C1 ભાગ્યા C2 જવાબ આવશે. આનો મતલબ એવો છે કે જે વિદ્યુત ભારનું જે વિતરણ છે તે કેપેસિટરના કેપેસિટન્સ પર આધારિત છે, તે પણ કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે થિયરી જોઈ આજે. આના પછીની જે થિયરી છે કે ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય છે જ્યારે બે ચાર્જ કેપેસિટરને એક સાથે જોડવામાં આવે, તો તેની પહેલા આપણે થોડા આજે દાખલા તમને હોમવર્કમાં આપીએ છીએ. એ દાખલા તમારે કરવાના છે, સિરીઝ અને પેરેલલ શ્રેણી અને સમાંતર જોડાણના દાખલા છે. તમારે જાતે ટ્રાય કરવાનું છે, તમને આન્સર કહી દઈશ.
તમારે આન્સર લાવવાનો ટ્રાય કરવાનો છે. જો પણ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સૌથી પહેલો ક્વેશ્ચન લખીએ. ચાર કેપેસિટર આપેલા છે અહીંયા આગળ. આ બિંદુ છે તમારું પી, કેપેસિટર નંબર બે, કેપેસિટર નંબર ત્રણ અને ચાર. આ છે પી અને આ બિંદુ છે તમારું ક્યુ. તો કેપેસિટન્સ બિટવીન પી એન્ડ ક્યુ, પી અને ક્યુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. સી વન, સી ટુ, સી થ્રી અને સી ફોર ચાર કેપેસિટર છે. દરેકના મૂલ્ય તમને આપેલા છે. સી વન બરાબર સી ટુ બરાબર સી થ્રી બરાબર સી ફોર એક માઇક્રોફેરેડે. તો સી પી ક્યુ વચ્ચે શોધવાનું છે. તમને જવાબ કહી દઉં છું, ચાર માઇક્રોફેરેડે આનો આન્સર આવે છે. તમારે ટ્રાય કરવાનો છે કઈ રીતે આનું સોલ્યુશન આવે છે. તમારા ક્વેશ્ચનને થોડો મોડિફાઈ કરીએ. પી ક્યુ વચ્ચે નથી શોધતા આપણે. સી વન, સી ટુ, સી થ્રી, સી ફોર તમને વન માઇક્રોફેરેડ આપ્યા છે. તો એકચ્યુઅલમાં શું છે કે પી ક્યુ વચ્ચેનું તમને કેપેસિટન્સ આપ્યું છે અને પછી સી વન, સી ટુ, સી થ્રી, સી ફોર શોધવાના છે. તો એના કરતાં આપણે એવું કરીએ કે સી વન, સી ટુ, સી થ્રી અને સી ફોર તમને વન માઇક્રોફેરેડ આપેલા છે અને પી ક્યુની વચ્ચે તમારે અહીંયા આગળ કેપેસિટન્સ જે સમતુલ્ય છે તે શોધવાનો છે. તો ચલો એક દાખલો તમને પૂરો કરી આપું છું. તમે જોશો ધ્યાનથી તો આ બધા શ્રેણીમાં તમને જોડાણ દેખાશે અને શ્રેણીમાં બધા જો મૂલ્ય સરખા હોય તો આપણે સી બાય એન સૂત્ર વાપરીએ છીએ. તો મતલબ કે સી કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે, વન માઇક્રોફેરેડે, અને નંબર ઓફ કેપેસિટન્સ કેટલા છે, અહીંયા આગળ કેપેસિટરની સંખ્યા કેટલી છે, ચાર. તો તમારો જવાબ આવશે વન બાય ફોર માઇક્રોફેરેડે, પી અને ક્યુની વચ્ચેનો આન્સર. ક્વેશ્ચન નંબર ટુ. એક કેપેસિટર અહીંયા આપ્યું છે, સેકન્ડ કેપેસિટર છે અને એની બંનેની વચ્ચે એક કેપેસિટર અહીંયા છે. તેવી જ સર્કિટ સામે બાજુ, સેમ સર્કિટ, આ બાજુ પણ બીજી સર્કિટ અને આ બે પોઈન્ટ વચ્ચે એ અને બી વચ્ચેના કેપેસિટન્સ. તો અહીંયા આગળ આવશે તમારું સી વન, અહીંયા સી, અહીંયા પણ સી ટુ, અહીંયા આગળ સી થ્રી, અહીંયા સી વન અને અહીંયા સી ટુ. તો તમારે એ અને બી વચ્ચેનું કેપેસિટન્સ શોધવાનું છે. તો આનો જે જવાબ આવે છે જાતે ટ્રાય કરવાનો છે. આન્સર આ રીતે તમને લખી દઉં છું, સી થ્રી પ્લસ ટુ સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ. તો કયા સિરીઝ અને કયા પેરેલલ એ તમારે ટ્રાય કરવાનો છે જાતે શોધીને. ક્વેશ્ચન નંબર થ્રી. એક કેપેસિટર જેનું મૂલ્ય ત્રણ માઇક્રોફેરેડે છે એના પછી બીજું એક કેપેસિટર જેનું મૂલ્ય છે નવ માઇક્રોફેરેડે, એની સાથે બીજું એક કેપેસિટર નવ માઇક્રોફેરેડે અને એના પછી પણ એક કેપેસિટર છે નવ માઇક્રોફેરેડે. તો આની અંદર તમને બે બિંદુ આપેલા છે, બિંદુ એ અને બિંદુ બી. તો એ અને બી વચ્ચે ફરી વખત કેપેસિટન્સ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જાતે ટ્રાય કરજો. આનો તમને આન્સર કહેતો નથી તો જાતે ટ્રાય કરીને તમારો આન્સર લાવવાનો છે.